नमस्कार, मारी विशेष रजूआत साथे हूँ छु पूनम। खाखी ना रंगे कायदानी होड़ी, आ दुर्दशा एक महिला मुख्यमंत्री ना राज्य में सर्जाय तो कायदो अने व्यवस्था की शू दशा हो विचारी शको छो। तरह गुजरात ना गृहप्रधान रजनीकांत पटेल ना राज्य में महिला पर पोलिस दमन गुजारवामां आवी रह्यो छे। सेवा सुरक्षा शांति ना शपथ लईने बैठेली रजनीकांत पटेल नी महिला पोलिस दमन नी कामगीरी पर करी एक नजर। आ विशेष कार्यक्रम सेवा सुरक्षा अने शांति में પાલનપુરમાં સર્જાયેલા દ્રશ્યોએ પોલીસના મનમાં મહિલાઓના સન્માન અંગેના સવાલો ઉભા કર્યા છે। અહીં જમીન પરનું દબાણ હટાવવા ગયેલી પોલીસ પર લાઠી ઉગામતા જોવા મળ્યા પુરૂષ કોન્સ્ટેબલ। ગૃહરાજ્ય પ્રધાન રજની પટેલની બર્બર પોલીસ, મહિલાઓ પર લાઠી ઉગામતા ન આવી લાજ શરમ। દબાણ દૂર કરવા ગયેલી પોલીસની દબંગાઈ, આ દ્રશ્યો છે બનાસકાંઠાના પાલનપુરના મલાના ગામના, જ્યાં ખેતરની જમીન પરના દબાણનો રસ્તો ખુલ્લો કરાવવા માટે મામલતદારની સાથે પોલીસ કાફલો પણ પહોંચ્યો, પણ વિરોધ કરતા મહિલાઓના ઝુંડને જોઈ વધુ સંખ્યામાં પોલીસ કુમક ખડકવી પડી અને અંતે ઉગ્ર બોલાચાલી બાદ બની ગયું એવું કે જે નહોતું બનવાનું। આ દ્રશ્યો જ પોતાની જાતે ઘણું બધું કહી જાય છે। મહિલા પોલીસ હોવા છતાં પુરૂષ કોન્સ્ટેબલે ઝંપલાવી શા માટે મહિલાઓ પર નિર્દયતાથી લાઠી ઉગામી તે પણ સવાલ થાય છે। માત્ર યુવાન જ નહીં પણ લાચાર વૃદ્ધ મહિલાઓ પણ કોન્સ્ટેબલની લાઠીનો ભોગ બની બેભાન થઈ ગઈ। મલાણા ગામમાં અમારી જમીન હતી અને જમીન અંદર અમે અમને રસ્તો ના કરવા દીધો, તેથી અમને બધા બહેરાને અને છોકરીઓને બધાને મારે, લેડીઝ પોલીસો હતી અને જેન્ટ્સો હતા, બધા ભેગા થઈ અમને મારે અને અહીંયા બધા લકડીઓ મારી અને બે ત્રણ જણા હોય ને અમને તો માથામાં અને એ બધા મારે, એ બેસીમાં અમને પેટમાં અને અહીંયા બધા લાતો મારી, લેડીઝ અને જેન્ટ્સો બધા ભેગા થઈ। પોલીસ અને મહિલાઓ વચ્ચે એટલું તો ઘર્ષણ વધ્યું કે વિરોધ કરતા કોણ છે તેનું પણ જાણે પોલીસને ભાન ન રહ્યું। વાડ અને કપડાં ખેંચી મહિલાઓને ઢસડીને નિર્દયતાપૂર્વક વાનમાં ફેંકી દેવામાં આવી। બાકી હોય તો પોલીસ જાણે કે ભરી બંદૂકે હોય તેવું દ્રશ્ય જોઈ એ કલ્પના કરતા જ કંપારી છૂટી જાય કે જો વાત વણસી જાત તો કદાચ ન થવાનું થઈ જાત। આ મામલા અંગે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો। હાલ તો સરકારી કામગીરીમાં દખલ કરવા બદલ 10 મહિલાઓની અટકાયત કરાઈ છે। ત્યારે સવાલ એ થાય છે કે મહિલાઓ પર લાઠી ઉગામનાર પુરુષ કોન્સ્ટેબલ પર પોલીસ કાર્યવાહી કરશે? કિશોર તુવર, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। આજ વિષય પર સંદેશ ન્યૂઝ પણ ઉઠાવી રહ્યું છે કેટલાક સવાલ। આખરે સવાલ એ ઉભો થાય છે કે મહિલાઓ પર પુરુષ પોલીસ કર્મીની કેમ દબંગાઈ? શા માટે નિર્દયતાપૂર્વક મહિલાઓ પર ઉગામી લાઠી? પોલીસ પર ક્યારે કરાશે કાર્યવાહી? ખાખીના રંગે કાયદાની હોળી કેમ? મહિલા મુખ્યમંત્રીના રાજમાં મહિલા પર પોલીસ દમન? રજનીકાંત પટેલના રાજમાં આવું કેમ? સુરક્ષા સેવા શાંતિની આતે કેવી કાર્યવાહી? બનાસકાંઠાના પાલનપુરના ગામમાં પોલીસ અને મહિલાઓ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ઉલટા ચોર કોટવાલ કો દાટેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મહિલાઓ પર પોતાના બાવડાનું જોર બતાવ્યા બાદ રજનીકાંત પટેલની બહાદુર પોલીસે જ મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। 11 મહિલાઓ સામે ગુનો નોંધાયો છે, જ્યારે 7 લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરિસ્થિતિ ત્યારે હોય છે કે જ્યારે જે મહિલાઓ બેઠી હતી ત્યાં રોકવા માટે એમણે અમારી મહિલા પોલીસ પર
હુમલો કર્યો. આ હુમલો થતા જ અમારી મહિલા પોલીસ કર્મચારીએ પરિસ્થિતિને સંભાળી લીધી અને એમાંથી 7-8 મહિલાઓને અમે અટક કરી છે. વર્ષ 2013 ના જૂનની તો જૂનાગઢમાં જમીન બચાવવા ઉતરેલી મહિલા ખેડૂતો પર પોલીસે દમન આચર્યો હતો. જમીન અધિગ્રહણ માટે સરકારે પોલીસનો કાફલો ખડકી દેતા ખેડૂતોએ સત્યાગ્રહ ઉપાડ્યો હતો. જોકે કાયદા પાલનના નામે પોલીસે કાયદાની જ એસી તેસી કરી હતી. મહિલા પોલીસની હાજરીમાં પણ પુરુષ ખાખીધારીઓએ મહિલા આંદોલનકારીઓ પર લાઠીઓ વીંઝી હતી. જમીન બચાવવા મેદાને પડેલી મહિલા ખેડૂતો પર લાઠી વીંઝતી પોલીસને કાયદાનું ધ્યાન જ ન રહ્યું, જે મહિલાઓને વિશેષાધિકાર આપે છે. આ જોઈ રહ્યા છો એ દ્રશ્ય ગત વર્ષે જૂન મહિનાના છે, જ્યારે જમીન અધિગ્રહણનું હઠાગ્રહ લઈને બેઠેલી સરકારી પોલીસે મહિલાઓ પર લાઠીઓ વીંઝી હતી. મહિલા પોલીસની હાજરીમાં પુરુષ ખાખીધારીઓએ ખાખીનો જે રોફ વાપર્યો એ કેટલું યોગ્ય છે તેની વાત જ નથી કરતા. અહીં તો પોલીસનું આ પગલું કાયદાનું ઉલ્લંઘન છે, પરંતુ સવાલ ઉઠે છે કે આ દમનકારી પોલીસ સામે પગલાં કેમ ન લેવાયા? રાજ્યમાં વારંવાર મહિલાઓ પર પોલીસ દમન થવા પાછળ કેવા પરિબળો કામ કરી રહ્યા છે? મહિલાઓ પર લાઠી વીંઝતી પુરુષ પોલીસ સામે કાર્યવાહીની જવાબદારી કોની? ગુજરાતના મુખ્યમંત્રી એક મહિલા છે, ત્યારે એક મહિલા સાથે આ પ્રકારનું વર્તન શા માટે થઈ રહ્યું છે? આ વિશે ચર્ચા કરવા સંદેશ સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા સોશિયલિસ્ટ રુઝાનબેન ખંભાતા અને એડવોકેટ જોડાઈ ચૂક્યા છે મીનાબેન જગતાપ. આપ બંનેનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં. રુઝાનજી, સૌપ્રથમ તો આપણે વાત કરીશું કે આપણે હમણાં જોયું કે જે રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા, મહિલા પુરુષ હોવા મહિલા કોન્સ્ટેબલ હોવા છતાં પુરુષ કોન્સ્ટેબલ જે રીતે હાથ ઉપાડી રહ્યા છે મહિલા પર, આ વિષયને લઈને આ બાબતને લઈને આપનું શું કહેવું છે? સી, આ બે ગંભીર બાબત છે અને જે અત્યારે જોયું, આઈ ટેક ઇટ ઇન ટુ વેઝ, બોથ વેઝ નોટિસ. એક તો કે મને બહુ નવાઈ લાગે છે કે ગામડામાં આટલી બધી બહેનો જ દેખાય છે, ભાઈઓ કોઈ દેખાતા નથી એક્સેપ્ટ ધ કોન્સ્ટેબલ, મેલ કોન્સ્ટેબલ. બાકી જે અધર સાઈડ છે બધી બહેનો છે, એટલે ખાસ લોકો ગામના લોકો એવું પ્લાનિંગ કરે છે કે આપણે બહેનોને ઉભી રાખીએ તાકી એ લોકોને લોકો મારે નહીં યા પોલીસ મારે નહીં. તો એ લોકોનું મોટું ગલત કન્સેપ્ટ, મિસકન્સેપ્શન છે. કારણ કે હવે જવાના ગયા છે, કારણ કે અમારા બિઝનેસ માં અમે જયારે કોલ સેન્ટરમાં છોકરી બી મૂકે એવું વિચારે કે છોકરી મૂકે તો સામે વાળો ગાળો ના આપે, પણ બહુ મોટી ગાળો આપતો હતો. એટલે કમિંગ બેક ટુ, મને એવું લાગે છે કે અહીંયા અમારી બહેનો યુઝ થઈ રહી છે. હા, બિચારી બહેનો પોતાની જમીન માટે, પોતાની ના કહેવાય, એમના હસબન્ડની જમીન માટે, એમના જ્યાં બિચારી બધા મજૂરી કરે છે જમીન પર, જે કોઈ દિવસ એમના નામે નથી થતી, પણ એમની હસબન્ડની જમીન માટે એમને બિચારી બહેનો આટલો માર ખાધો છે. એટલે એક આ વ્યૂ પોઈન્ટ છે. બીજો વ્યૂ પોઈન્ટ કે જે પોલીસ લીધો છે કે યસ, એક વાત સાચી છે કે પોલીસે આવી રીતે હાથ આટલી ખરાબ રીતે જે દેખાઈ રહ્યું છે એટલું ના કરવું જોઈએ, પણ ત્યાં શું સર્કમસ્ટન્સીસ હશે ખબર નહીં. કારણ કે અત્યારે પીઆઈ સાહેબે કહ્યું પહેલા કે બહેનોએ પહેલા અમારી બહેનોને મારવાનું ચાલુ કર્યું, પોલીસની બહેનોને, એટલે અમારે પછી હાથ ઉપાડવો પડ્યો. પણ કમિંગ બેક ટુ, મને અત્યારે એક બીજું આ પોલીસને બી સેન્સિટાઈઝ કરવાની એટલા માટે જરૂર છે કે અત્યારે અગર આપણે બોમ્બેના કેમ્પાકોલાનો જે કેસ જોયો હતો કે એમાં બી યુનો બધા બહુ મોટો એટલો કેસ હતો અને એ લોકોનું તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું, તો બી પોલીસે હાથ ના ઉપાડ્યા. મેજિસ્ટ્રેટ બધા હતા, હાથ ના ઉપાડ્યા, રિક્વેસ્ટ કરી અને એક દિવસ બે દિવસ સુધી પાછા ગયા, રેકોર્ડિંગ કર્યું પોલીસનું, અને જ્યુડિશિયલ એ લાયા અને પછી જે, એટલે યુ નો ઇટ વોઝ ઓલ ડન ઇન અ વેરી ગુડ મેનર, નોટ ઇન ધીસ મેનર. એટલે અત્યારે ઓન ધ આન્સર, આઈ થિંક બોથ પાર્ટીઝ આર ઇક્વલી રિસ્પોન્સિબલ. જી મીનાબેન, આપનું શું કહેવું છે? જો કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તો મહિલા જ્યારે કોઈ ગુનેગાર હોય છે અથવા તો તેમના દ્વારા આ રીતનું વિરોધ કરવામાં આવતો હોય છે ત્યારે મહિલા કોન્સ્ટેબલ દ્વારા કાર્યવાહી કરાવી જોઈએ કે કેમ? કાયદાની દ્રષ્ટિએ આપ શું કહેશો?